નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મોજીત્રા તમારું સ્વાગત કરું છું ગુજરાતી ચેસ ઝોનમાં. ગુજરાતી ચેસ ચેનલ તમારા માટે ખાસ, ગુજરાતી લોકો માટે ખાસ બનાવેલી છે, જેમાં તમે એકદમ આસાનીથી ચેસ શીખી શકશો. તો ચાલો શરૂ કરીએ. આની પહેલાના વિડીયોમાં મેં તમને બધું બતાવેલું છે કે બોર્ડ કેવી રીતે સેટઅપ કરવું, પીસીસ કેવી રીતે સેટઅપ કરવા, પીસીસની વેલ્યુ શું છે, પીસીસ કેવી રીતે મૂવ કરે છે, કેવી રીતે ચાલે છે, પીસીસ કેવી રીતે કોઈને મારે છે, આ બધા વિશે આપણે પહેલાના વિડીયોમાં જોઈ લીધું છે. કેસલિંગના નિયમો પણ મેં બતાવી દીધા છે અને ગેમ કેવી રીતે લખવી એ પણ મારા આગળના વિડીયોમાં તમે જોઈ શકશો. તો ચાલો હવે એક સ્ટેપ આપણે આગળ વધીશું કે સ્ટેલમેટ અને એનપાસ આ બે એક સ્પેશિયલ રૂલ્સ છે ચેસમાં. એનપાસ એટલે પોનની સ્પેશિયલ મૂવ છે જેના વિશે ઘણા લોકોને ખબર નહીં હોય. સ્ટેલમેટ એટલે શું એ પણ ઘણા લોકોને ખબર નહીં, તો એની જાણકારી હું તમને આપીશ. એ પહેલા આપણે જોઈ લઈશું કે ગેમ કઈ કઈ રીતે જીતાય છે અને કઈ કઈ રીતે ડ્રો થાય છે. તો સૌથી પહેલા તમે નોટ અને પેન લઈને લખી શકશો કે નંબર વન આપો કે ગેમ કેવી રીતે જીતાય. હેડિંગ આપવાનું છે, એમાં વન નંબરમાં લખવાનું છે કે સામેવાળાની તમે ચેકમેટ કરી દો, એના રાજાને ચેકમેટ કરી દો, ત્યારે તમે ગેમ જીતો છો. બીજો નંબર તમારો ઓપોનન્ટ એટલે કે તમારી સામે રમવાવાળો જ્યારે ગેમમાં રિઝાઇન કરે એટલે કે એ હાર કબૂલી લે અને આગળ નથી રમવું એને એ એક્સેપ્ટ કરે, ત્યારે તમે ગેમ જીતી શકો. ત્રીજો નંબર તમારા ઓપોનન્ટનો ટાઈમ ફિનિશ થઈ જાય તમારી પહેલા રમતા રમતા, સમય પૂરો થઈ જાય જેમાં એ તમારી ચેકમેન્ટ ના કરી શકે, ત્યારે તમે ગેમ જીતી જાઓ. ચોથો નંબર બે વખત ઇલીગલ મૂવ. ઇલીગલના રૂલ્સ મેં તમને પહેલા પણ કહ્યા હતા કે ચેસના નિયમ વિરુદ્ધના કોઈ પણ મૂવ તમે કરશો તો ઇલીગલ ગણાશે. જેમ કે રાજાને તમે એટેકિંગ સ્ક્વેરમાં મૂકશો તો ઇલીગલ ગણાશે. આવી રીતના બે વાર જો ઇલીગલ મૂવ થાય તો પણ તમે ગેમ જીતી જાઓ છો. જો ઓપોનન્ટ બે વખત ઇલીગલ કરે તો તરત તમારે આર્બિટરને બોલાવી અને વિનિંગનો ક્લેમ કરી દેવાનો છે કે હું જીતી ગયો છું, એણે બે વખત ઇલીગલ મૂવ કરી દીધી છે. પછી નંબર પાંચ કે બાય વિન બાય વોકઓવર. વોકઓવર એટલે તમે તો સમય પ્રમાણે બેસી ગયા છો અને ટુર્નામેન્ટમાં વોકઓવર ટાઈમ પહેલાથી જાહેર કરવામાં આવે છે કે 15 મિનિટનો વોકઓવર કે અડધો કલાકનો વોકઓવર કે 10 મિનિટનો વોકઓવર. જે વોકઓવર ટાઈમ દરમિયાન તમારો સામેવાળો રમવાવાળો પ્લેયર આવે નહીં તો એ હારી જાય છે અને તમે એ પ્રમાણે ગેમ જીતી જાઓ છો. નંબર છ બાય. બાય એટલે પેરિંગ લિસ્ટમાં તમારી સામે કોઈનું પેરિંગ પડતું જ ના હોય, ઓડ આંકડામાં ટુર્નામેન્ટ થતી હોય, ધારો કે 35 પ્લેયરો ભાગ લેતા હોય તો 17 પ્લેયર સામે રમશે પણ એક પ્લેયર વધી જશે તો એ એક પ્લેયર જે વધશે એને એમનામ જીત જાહેર કરાય છે અને બાયનો પોઈન્ટ મળે છે. તો આ રીતના તમે ગેમ જીતી શકો છો. પછી ડ્રો. ક્યારેક ક્યારેક ગેમ ડ્રો થાય છે. ડ્રો બાય રિપીટેશન. પહેલો નિયમ છે રિપીટેશન, 3 ટાઈમ્સ રિપીટેશન. એકની એક મૂવ બંને તરફથી 3 વાર કરવામાં આવે ત્યારે ગેમ ડ્રો થાય છે. પછી બીજો નિયમ ડ્રો બાય 50 મૂવ્સ રૂલ. 50 મૂવ જ્યારે સામેવાળા પાસે ખાલી રાજા વધ્યો હોય અને તમારે ચેકમેટ કરવામાં 50 મૂવ થઈ જાય અને છતાં પણ તમે ચેકમેટ ના કરી શકો ત્યારે પણ ગેમ ડ્રો થાય છે. ડ્રો બાય સ્ટેલમેટ, એ આજે આપણે શીખીશું સ્ટેલમેટનો નિયમ. સ્ટેલમેટ થાય તો પણ ગેમ ડ્રો થાય છે. ડ્રો બાય 3 ટાઈમ્સ રિપીટેશન, ડ્રો બાય 3 ટાઈમ્સ ફોટોકોપી, ડ્રો બાય એગ્રી. એગ્રી એટલે બંને પ્લેયરો વચ્ચે જ, ગેમની વચ્ચે જ બંને પ્લેયરો સહમત થઈ જાય કે ચાલો આપણે ડ્રો કરી લઈએ જેથી કરીને કોઈ જીત્યું નહીં અને કોઈ હાર્યું નહીં, એ રીતે પણ ડ્રો થાય. તો આટલી રીતે ડ્રો શક્ય છે. હવે ડ્રો એકબીજાની સહમતિની જરૂર છે. જ્યારે તમે સામેવાળાને ડ્રો ઓફર કરો અને જો એ ડ્રો એક્સેપ્ટ ના કરે તો ગેમ આગળ કન્ટિન્યુ થાય છે, અને એ ડ્રો એક્સેપ્ટ કરે તો પછી ગેમ ડ્રો થઈ જાય છે અને એનું રિઝલ્ટ તમારે ટુર્નામેન્ટમાં આર્બિટર પાસે જમા કરાવવાનું રહે છે. તો ચાલો આપણે એનપાસનો નિયમ અને સ્ટેલમેટનો નિયમ સમજી લઈશું. સ્ટેલમેટ એ ચેકમેટથી અપોઝિટ છે, એટલે કે ચેકમેટ જેવું જ છે પણ એમાં ચેક નથી હોતો. અને એનપાસ આપણે કેસલિંગનો જે રૂલ્સ જોયો હતો આની પહેલા, એ કિંગની સ્પેશિયલ મૂવ હતી કેસલિંગ.
એવી રીતે ફોનની સ્પેશિયલ મૂવ છે એનપાસ. હવે ફોનની સ્પેશિયલ મૂવ એનપાસ કઈ રીતે થાય, એનપાસના નિયમો મિત્રો બહુ જ શાંતિથી તમારે સાંભળવા પડશે. તમારે ખાસ ધારો કે એનપાસ કેવી રીતે થાય છે, હું પહેલા બતાવીશ તમને. આપણે વ્હાઇટ થી રમીએ છીએ E4, હવે અહીં બ્લેક રિપ્લાય આપે છે E5. બ્લેકે એક જ સ્ટેપ ચલાવ્યું પોને, હવે આપણે આપણો પોન E5 ઉપર મૂકીએ. હવે તમારે ખાસ ધ્યાન શું રાખવાનું છે કે તમારું પોન 5th રેન્ક ઉપર આવી જાય છે પછી બ્લેક વાળો એની સાઈડ નું પોન જો 2 સ્ટેપ ચલાવે, એટલે કે તમને ચેલેન્જ કરવી જોઈએ, અહીંયાથી ચેલેન્જ થાય છે, એની જગ્યાએ એ 2 સ્ટેપ ચલાવે અને D5 કરે, એટલે ચેલેન્જ આપ્યા વગર 2 સ્ટેપ ચલાવીને તમારી બાજુમાં આવે, તો તમે આ ફોનથી એને આવી રીતે મારી શકો છો. મારતી વખતે ફોન એના ક્રોસમાં જ્યાં હોય ત્યાં જ જતું હોય છે, પરંતુ સામેવાળાનું ફોન તમારે ઉઠાવીને બહાર મૂકવાનું. હવે આપણે બીજી બાજુ પણ જોઈએ કે એનપાસ બધી બાજુ થઈ શકે. હવે ધારો કે આ ફોન F6 F7 વાળું ફોન F6 ની જગ્યાએ F5 રમે, તો પણ મિત્રો તમે એનપાસથી આ ફોનને મારી શકો છો. આવી રીતે આ ખાસ ધ્યાન રાખજો, તમે આ વિડીયો 2-3 વખત જોજો, જેથી કરીને નિયમ તમને પરફેક્ટ ખબર પડી જાય અને ચેસની ટુર્નામેન્ટમાં તમે નિયમના લીધે ગેમ હારી ના જાઓ. તો ફરીથી એનપાસ જોઈ લઈશું કે સ્ટાર્ટિંગ પોઝિશનમાં આપણે ફોન 2 સ્ટેપ ચલાવીએ છીએ, સામેવાળો જ્યારે 1 સ્ટેપ ચલાવે પછી આપણું ફોન 5th ઉપર આવીએ છીએ, અને સામેવાળો એ ફોનની કોઈ પણ બેમાંથી કોઈ પણ સાઈડવાળું ફોન ચલાવે ડબલ સ્ટેપ. ધ્યાન રાખજો એનપાસ ક્યારે થાય કે જો સામેવાળો એનું ફોન 2 સ્ટેપ ચલાવીને તમારી બાજુમાં આવે તો જ એનપાસ કરી શકશો. 1 સ્ટેપ પહેલાંથી અહીંયા હોય અને તમારી બાજુમાં 1 સ્ટેપ ચલાવીને આવે તો એનપાસ થશે નહીં. એટલું ખાસ ધ્યાન રાખજો, અપોનન્ટ 2 સ્ટેપ ચલાવે તો જ એનપાસ થાય. હવે આ પોઝિશનમાં અહીંયા પહેલા ઓલરેડી F6 ઉપર પોન હતું અને તમે અહીંથી પોન E4 થી E5 પર લાયા છો, હવે ઓલરેડી આ ફોન F6 ઉપર છે, તો એ અહીંયાથી 1 સ્ટેપ આગળ વધે તો એનપાસ નહીં થાય. ખાસ ધ્યાન રાખજો કે 2 સ્ટેપ ચલાવે તો જ એનપાસ થશે, અને એનપાસ કરતી વખતે તમારું પોન તો ક્રોસમાં જે રીતે પોન એની સ્ટાઇલથી મારે છે એ રીતે જ મારવાનું છે, પરંતુ એનું ફોન નીચે સાઈડ આવી જશે અને બહાર મૂકી દેવાનું. સમજી ગયા મિત્રો એનપાસ એટલે શું? હવે એનપાસ ના અમુક રૂલ્સ છે કે તમારું ફોન વ્હાઇટ થી જો એનપાસ કરવું હોય તો યાદ રાખવાનું છે કે વ્હાઇટ 5th રેન્ક ઉપર હોય તો જ એનપાસ થાય, એટલે કે વ્હાઇટ નું ફોન અહીં હોય 5th લાઈનમાં તો જ એનપાસ થશે. અહીં નંબર આપેલા છે બોર્ડ ઉપર, એ તમારા બોર્ડમાં પણ હશે એ જોઈ લેવાનું ખાસ. એવી રીતે હવે ધારો કે આ ફોન 2 સ્ટેપ ચાલે તો એનપાસ થાય, આ ફોન 2 સ્ટેપ ચાલે તો એનપાસ થાય. હવે બ્લેક એનપાસ કરી શકે કે નહીં? હા, કરી શકે, પણ બ્લેકને એનપાસ કરવું હોય તો મિત્રો કઈ રેન્ક ઉપર એનું ફોન હોવું જોઈએ? 4th રેન્ક ઉપર, રાઈટ. તમે સાચું કહ્યું, આ ફોન અહીં હોય 4th લાઈનમાં અને તમે એની સાઈડનું કોઈ પણ ફોન 2 સ્ટેપ ચલાવો તો બ્લેક એને એનપાસ કરી શકે છે, અને આ બાજુનું ફોન પણ તમે 2 સ્ટેપ ચલાવો તો પણ બ્લેક એનપાસ કરી શકે. તો સમજી ગયા મિત્રો એનપાસનો નિયમ. હા, એનપાસનો એક બીજો પણ નિયમ છે કે ગેમમાં સામેવાળો જ્યારે 2 સ્ટેપ ચલાવે તો એનપાસ તમારે કરવું હોય તો એ જ મૂવમાં કરવું પડશે, એક મૂવ જતી રહેશે પછી તમે એનપાસ નહીં કરી શકો, અને એનપાસ કરવાનું ફરજિયાત નથી મિત્રો. એનપાસ તમારી મરજી પ્રમાણે જ કરવાનું છે, તમારે કરવું હોય તો જ કરવાનું છે, કોઈ ફોર્સ નથી એનપાસ કરવાનું. ઓકે, ચલો બધા સમજી ગયા છો એનપાસનો નિયમ? તો ખાસ કરીને ધ્યાન રાખજો એનપાસમાં ભૂલ ના થાય. ઘણા લોકો સામ સામે એનપાસ કરતા હોય છે, શરૂઆતમાં બિગિનરમાં ખબર નહીં હોતી. ધારો કે મેં અહીંયા 2 સ્ટેપ ચલાવ્યું, બ્લેકે પણ એનું 2 સ્ટેપ ચલાવ્યું, તો ઘણા લોકો ભૂલ કેવી રીતે કરે છે, એક જ લાઈનમાં આવી રીતે એનપાસ કરતા હોય છે, પણ આ રીતે રોંગ મૂવ છે, ઇલીગલ છે. એક લાઈનમાં 2 ફોન તો બ્લોક જ થઈ જાય મિત્રો, ક્યારે એકબીજાથી આગળ વધે નહીં અને મારી બી ના શકે. એનપાસ સાઈડ સાઈડની લાઈનમાં જ થાય છે, બંને સાઈડના ફોન જ કરી શકે, અને નોર્મલ નેચરલ તમે આવી રીતે 2 સ્ટેપ ચાલે તો આને મારી તો શકો છો, પણ એ નિયમ એનપાસનો નથી, એ તો રૂટિંગ નિયમ છે, તમે ક્રોસમાં કોઈ પણ ને મારી શકો છો ફોન. સમજી ગયા? ઓકે, હવે એનપાસ વિશે આપણે ખાસ જાણી લીધું છે, એનપાસનો આ નિયમ છે. હવે આપણે જોઈ લઈશું સ્ટેલમેટ વિશે. સ્ટેલમેટ ચેસમાં છે ને 3 વસ્તુ છે મિત્રો, ખાસ ધ્યાન રાખવાની, ચેકમેટ અને સ્ટેલમેટ.
કેક એટલે રાજા ઉપર એટેક, કિંગ ઉપર એટેક. તમે જયારે સામેવાળા કિંગ ઉપર એટેક કરો છો એને કહેવાય છે ચેક. ચેકમેટ એટલે તમે રાજા ઉપર એટેક કર્યો અને સામેવાળો એનો રાજા બચાવી શકતો નથી ત્યારે કહેવાય ચેકમેટ. અને સ્ટેલમેટ, સ્ટેલમેટ એટલે તમે રાજા ઉપર એટેક તો કર્યો જ નથી છતાં એના રાજાને કોઈ લીગલ મૂવ નથી ત્યારે કહેવાય સ્ટેલમેટ. તો એનપાસના થોડા આપણે મૂવ્સ જોઈ લઈશું. હું તમને ક્વેશ્ચન કરી લઉં છું. અહીં એક પોન છે, બ્લેક નું પોન અહીં છે. હવે પોસિબલ મૂવ, ધારો કે બ્લેક એનું પોન અહીંથી ડબલ સ્ટેપ ચલાવે, તો તમારી પાસે વ્હાઇટ પોન ના પોસિબલ મૂવ કેટલા છે? કોઈ કહી શકશે મને? યસ, મારી પાસે પોસિબલ મૂવ ત્રણ છે. કેવી રીતે? એક તો હું મારા પોન ને આગળ વધી શકું, અચ્છા, બીજું હું આ પોન ને સીધે સીધું આમ ક્રોસ માં મારી શકું, અને ત્રીજું મૂવ જે સામેવાળાએ બે સ્ટેપ ચલાયા છે અને મારા પોન ની બાજુમાં આવ્યો છે એટલે હું એને આવી રીતે એન પાસ થી મારી શકું. તો સમજી ગયા મિત્રો કે આ એન પાસ ના રૂલ્સ. હવે આપણે જોઈશું સ્ટેલમેટ. સ્ટેલમેટ એટલે કોઈ પણ મૂવ ખલાસ થઈ જાય અને ચેક પણ ના હોય, રાજા પર એટેક પણ ના હોય, એને કહેવાય સ્ટેલમેટ. મિત્રો અહીં વ્હાઇટ જીતી શકે એમ હતું ગેમ. વ્હાઇટે એક ભૂલ કરી દીધી, બિશપ ચલાવી દીધો. હવે શું થશે? બ્લેક નો વારો આવશે. બ્લેક નો કિંગ ક્યાંય જઈ શકે છે? અહીં જાય તો કોણ મારે છે? કિંગ. એટલે અહીં તો જઈ નહીં શકે. રૂલ્સ પ્રમાણે ડેન્જરસ ક્યોરમાં બ્લેક નો કિંગ જઈ શકશે નહીં. અહીંયા કોનો એટેક છે? બિશપ નો. અને અહીં પણ કિંગ નો એટેક. એનો મતલબ બ્લેક ના કિંગ પાસે કોઈ જ મૂવ નથી અને બ્લેક નો વારો છે. મિત્રો ચેક પણ નથી. અત્યારે જોઈ લો, બ્લેક ના કિંગ ને કોઈ જગ્યાએથી તમે ચેક નથી આપ્યો, એનો મતલબ આ પોઝિશન થઈ સ્ટેલમેટ. કેમ કે બ્લેક નો ટર્ન છે, બ્લેક નો વારો છે અને બ્લેક રમી શકતો નથી. તો આ ગેમ થઈ જશે ડ્રો. ડ્રો સ્ટેલમેટ એટલે ડ્રો. હવે તમને આખો પોઈન્ટ જીતવાનો મળતો તો એની જગ્યાએ અડધો પોઈન્ટ જ મળશે અને અડધો પોઈન્ટ સામે વાળાને ડ્રો નો મળશે. તો આ ગેમ તમે જીતવાના હતા, ફૂલ પોઈન્ટ ની જગ્યાએ તમે ભૂલ કરી દીધી એટલે થઈ ગઈ સ્ટેલમેટ. હવે સ્ટેલમેટ અહીં પોસિબલ છે. હવે આપણે એક બીજી પોઝિશન મૂકીશું જેમાં સ્ટેલમેટ છે કે નહીં એ જોઈએ કે બ્લેક ની પાસે કોઈ મૂવ છે કે. હવે અહીં મિત્રો જુઓ, વ્હાઇટે બિશપ અહીંથી અહીંયા ભૂલ કરી દીધી, પરંતુ અત્યારે ભૂલ નહીં ગણાય કારણ કે અત્યારે સ્ટેલમેટ નથી. સ્ટેલમેટ કેમ નથી? ભલે બ્લેક નો કિંગ નથી ચાલી શકતો, પરંતુ એનું પોન ચાલી શકે એટલે આ પોઝિશન સ્ટેલમેટ નથી. એને પોન ચલાવવું પડશે અને પછીની મૂવમાં તમે એને જીતી શકો. તો સમજી ગયા સ્ટેલમેટ. સ્ટેલમેટ નો સિમ્પલ મિનિંગ છે કોઈ પણ જાતની મૂવ હોવી જોઈએ નહીં. જો કોઈ પણ મૂવ હોય તમારી પાસે તો સ્ટેલમેટ નથી, અને સ્ટેલમેટમાં ચેક પણ ના હોવો જોઈએ. જો ચેક હોય તો સ્ટેલમેટ નથી, તો એ કહેવાય ચેકમેટ. આ જ પોઝિશનમાં જો રૂક અહીંયા હોત તો સ્ટેલમેટ નથી કારણ કે તમે એને એટેક કરેલો છે. એટેક નો મતલબ ચેક છે. તમે હાથીથી રાજા ઉપર એટેક કર્યો છે અને એટેક કરી અને સામેવાળો રાજા બચી ના શકે તો શું કહેવાય? ચેકમેટ. તો સ્ટેલમેટ નથી, અહીં ગેમ તમે જીતી જાઓ. પરંતુ જો આ જ પોઝિશનમાં અત્યારે બ્લેક નો વારો હોય તો સ્ટેલમેટ છે મિત્રો. કેમ કે બ્લેક પાસે કોઈ પણ લીગલ મૂવ છે નહીં, કિંગ ક્યાંય ચાલી શકતો નથી અને ચેક પણ નથી. તો સમજી ગયા સ્ટેલમેટ એટલે શું? તો આજે આપણે બહુ મહત્વની વસ્તુ બે શીખ્યા છે, સ્ટેલમેટ અને એનપાસ. આ બે વસ્તુ તમારે જાણવા માટે આ વિડીયો વારંવાર અને ફૂલ વિડીયો જોવો પડશે મિત્રો. પહેલાથી એન્ડ સુધી જોજો જેથી કરીને તમે બિલકુલ સમજી શકો કે એનપાસ અને સ્ટેલમેટ વસ્તુ શું છે. ચેસના બહુ અઘરા નિયમો છે જે તમારે ખાસ જાણવા પડશે, નહીં તો તમે ઇલીગલ મૂવ્સ કરશો. તો ચાલો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હશે અને આશા રાખું છું તમે લાઈક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ગુજરાત. ફરી મળીશું મારા નવા બિગિનર્સ વિડીયો માટે. ત્યાં સુધી નમસ્કાર.